પોરબંદર શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે બોખીરા વિસ્તારની હાલત પણ કફોડી બની છે અહીં પણ મોટાભાગના મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું પોરબંદરમાં ભારે વરસાદને કારણે બોખીરા વિસ્તારમાં મોટાભાગના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ત્યારે તંત્રની પ્રી મોનસૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે આ વિસ્તારના લોકો કફોડી હાલતમાં મુકાયા હતા ત્યારે અમારા મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવાની સૂચનાથી ચેનલ હેડ અશોક ખાનકી અને ચીફ રિપોર્ટર નિપુલ પોપટ સહિતની ટીમે જોખમ લઈ બોખીરા વિસ્તારના લોકોની વેદનાને વાચા આપવા પ્રયાસ કર્યો હતો પોરબંદર શહેરમાં જે રીતે મેઘ પ્રકોપ જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં અઢાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જવાના કારણે જુબેલી બોખીરા રાજીવનગર પરેશનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે પાલિકા તંત્ર સહિતના તંત્રની બેદરકારીના કારણે જે આ પાણીનો ભરાવો થયો છે પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા છે એટલું જ નહીં પરંતુ વ્યવસાયના જે સ્થળો છે દુકાન સહિતની જગ્યા ઉપર આ પાણી ઘૂસી ગયા છે આપ જોઈ શકો છો રીતસરનું જે અહીંયા આ દુકાનમાં પાણી ઘુસ્યું છે ઓછામાં ઓછું લગભગ દોઢ થી બે ફૂટ જેટલું પાણી આ દુકાનમાં ઘૂસી ગયું છે દુકાનનો જે સામાન છે જે કિંમતી સામાન પાણીમાં તરી રહ્યો છે લોકો જે છે દુકાનદારો છે તેણે આ કુદરતી આફતના કારણે

માલ સામાનની નુકસાની ગઈ છે પોરબંદર જે શહેર છે એની જવાબદાર સંસ્થા એટલે કે નગરપાલિકા દ્વારા જે પૂર્વ સત્તાથી સત્તા તેમના દ્વારા સ્ટ્રીમ વોટર ડ્રેનેજની જે કામગીરી કરવામાં આવી હતી ફ્રી મોનસૂનની જે કામગીરી કરવામાં આવી હતી તેમાં ખૂબ જ મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાના દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ પોરબંદર શહેરના જે મહત્વના વિસ્તાર કહી શકાય તેવા જુબેલી બોખીરા વિસ્તારમાં આપણે જે ગુજરાતની ફોરબોન્ડરી ટીમ અહીં પહોંચી છે આ બોખીરા વિસ્તાર છે આ વિસ્તારમાં ઘરોમાં એક ફૂટથી લઈને લગભગ ત્રણ થી સાડા ફૂટ જેટલું પાણી ભરાયું છે તેના કારણે લાખો રૂપિયાની નુકસાની સ્થાનિકોએ સહન કરી છે તો બીજી તરફ તંત્રના જવાબદાર અધિકારીઓ પણ ત્યાં જાહેર સ્થળ પર દેખાતા નથી લોકોના ફોન પણ ઉપાડતા નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર બોખીરા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘુસ્યા છે ત્યારે

બોખીરાના વિસ્તારમાં લગભગ તમામ ઘરોમાં પાણી ઘુસ્યા છે કેટલાક ઘરોમાં પાણી ઘુસ્યા છે કેટલાક લોકો ને અંદાજિત અસર થઈ છે અમારે આખી ગલી પાણીમાં છે ગલી છે એ પાણીમાં જ છે બોખીરા વિસ્તારમાં મેર સમાજની સામેનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં લગભગ તમામ ગલીઓમાં ઘરોમાં પાણી ઘુસી ચૂક્યા છે લોકોને હજારો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર શહેરમાં ગઈકાલે બપોરે બાર વાગ્યાથી જે વરસાદ શરૂ થયો છે લગભગ ચોવીસ કલાકમાં અઢાર ઇંચ કરતા પણ વધારે વરસાદ પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડી ગયો છે કારણે પોરબંદર શહેરના બોખીરા સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તેના ઘરોમાં પાણી ઘૂસી જવાની ઘટના બની છે આપણે જોઈ શકીએ છીએ આપ આ જોઈ શકો છો જે ઘર છે ઘરમાં પણ પાણી ભરાવાનું શરૂ થઈ રહ્યું છે ધીરે ધીરે પાણી ભરાઈ રહ્યું છે અને ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આપણી સાથે જે આ ઘરમાં વસવાટ કરશે એના સ્થાનિક આપણી સાથે શું નામ છે તમારું વિશાખાબેન કેશવાલ અમારું નામ છે અમે બોખીરામાં રહે છે અને કાલે સાંજનો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે એ વરસાદને કારણે આજે ઘરમાં જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છે કન્ટિન્યુ એટલું બધું પાણી ધીમે ધીમે થતા વધતું ગયું વધતું ગયું અને એ પાણી ત્યારે સવારે અમે જાગ્યા ને ત્યારે ખબર પડી કે પાણી ગોઠણ ગોઠણ સુધી અમારા ઘરમાં છે જ્યારે બારો બાર નીકળ્યા ત્યારે અમને ખબર પડી કે બારે પણ એટલું જ પાણી છે અને એમની સાથે સાથે અમારે જે ઇલેક્ટ્રિક જે બધી વસ્તુઓ હોય છે ફ્રીજ છે તેમજ જે કુલર છે પંખા છે ઇલેક્ટ્રિક વસ્તુમાં બી ઘણું બધું નુકસાન થયું એની સાથે સાથે જે અમે બિઝનેસ કરીએ છીએ અમારો ધંધો છે હાર્મોનિયમ વેચીએ છીએ જે પેટી બાજુ કહેવાય છે અમે વેચીએ છીએ એમાં બી ઘણું બધું નુકસાન છે જે લાકડાની પેટી હોય છે જેમાં પાણી હાર્મોનિયમ છે પાણીમાં ડૂબેલા સવારે અમે જોયું તો અને એમાં એટલું બધું નુકસાન ગયું છે કે જે એસી હજારનું જે હાર્મોનિયમ એક હાર્મોનિયમ હોય એવા ઘણા બધા હાર્મોનિયમ અમારે પડ્યા હતા રાતના અને સવારે જોયું તો આખા બધા પાણીમાં ડૂબો હતા એમાં બી ઘણું બધું અમને નુકસાન થયું છે જે વસ્તુઓ છે એ તો આપણે સમજાણું કે ભાઈ આપણે વસ્તુ આપણે પાછી થઈ જશે પણ જે હાર્મોનિયમ સિંથેસ એસી હજાર ને જે હાર્મોનિયમ છે એમાં ઘણું બધું નુકસાન થયું છે એ અમારે કઈ રીતના ભરપાઈ કરવું એ અમે ખૂબ જ ટેન્શન છે ને અમે એક જ નહીં પણ અહીંયા જે અમારા વિસ્તારમાં રહે છે એ બધા પણ આ બધી મુશ્કેલીઓમાં એટલો સામનો કઈ રીતના કરવો એ અમે બધા વિચારીએ છીએ કે હવે શું કરવું જેવી રીતે આપણે જોયું કે હાર્મોનિયમ સહિતની જે ઘરવખરીનો સામાન છે તેમાં મોટું નુકસાન હજારો રૂપિયાનું નુકસાન સ્થાનિકોએ સહન કર્યું છે કુદરતનું જાણો પ્રકોપ હોય જાણે આપ થાય તો હોય તે પ્રકારની પોરબંદરમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે અઢાર ઇંચના વરસાદ બાદ પોરબંદર શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી તરફ તંત્રની નિષ્ક્રિયતા પણ જોવા મળી રહી છે એ રીતે તંત્રએ વરસાદી પાણીના નિકાલના પ્રી મોન્સૂનની કામગીરીના સ્ટ્રોમ ડ્રેનેજ વોટરની કામગીરીના જે દાવા કર્યા હતા તે દાવાઓ નિષ્ફળ નીવડી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસવાની ઘટનાઓ બની છે છે આપણે એક શું નામ છે આપનું નયનભાઈ 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 તમારા ઘરમાં ક્યારે પાણી ઘૂસ્યું અને ઘર વખરીને શું શું નુકસાન થયું છે રાત્રે ત્રણ વાગ્યે મને મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ પાણી આમાં જળે છે એટલે મેં નીચે આવી બધાને વીતા એ વીતી ને અડધી કલાકમાં મારો સામાન ને બધો એમને હતો હું ઉપર પણ ન ચડાવી શક્યો અને જે ઇલેક્ટ્રોનિક જે બધું છે ને એ બધું જોઈ લો તમે જોઈ શકો છો કે એ બધું જે મેં ચડાવ્યું તો ત્યાં સુધીમાં તો એ ફિનિશ થઈ ગયું હતું પતી ગયું હતું અંદાજિત કેટલું નુકસાન થયું હશે તમને નુકસાનમાં તો હજી કઈ કેલ્ક્યુલેશન કર્યું નથી પણ એમાં વીસ ત્રીસ હજાર જેવું તો થઈ જ ગયું લોકોના ઇલેક્ટ્રોનિક ઉપકરણો અનાજ અને ઘરવખરી સહિત

તે પણ વધી રહ્યું છે તેમ છતાં અહીં ની ટીમ કે ની ટીમ પણ હજુ સુધી પોરબંદર નથી રાહતની કામગીરી માત્ર સ્થાનિક તંત્ર છે તે કરી રહ્યું છે દસ થી બાર લોકોના જે રેસ્ક્યુ ના દાવાઓ પણ થયા છે ગ્રામ્ય વિસ્તારમાં રેસ્ક્યુ પણ થયા છે પરંતુ શહેરી વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે નગરપાલિકા વિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર